ગુડ આફ્ટરનૂન. નિરંજન સ્કૂલની ડીએલએસ સિસ્ટમમાં તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 7 એમાં ગુજરાતી વિષયમાં પાઠનું નામ છે પૂરક વાચન છે. આપણે ત્રીજું પહોંચ્યા હતા. પાઠનું નામ છે એક જ લક્ષ્ય. એના કવિ છે નાનાભાઈ ભટ્ટ. ચાલો, એનો જન્મ થયો છે 1882 અને અવસાન થયું છે 1961. આપણે પહેલાં લેખક પરિચય વાંચશું, પછી પાઠ સમજાવશું. નાનાભાઈ ભટ્ટ ભાવનગરના વતની હતા. ચાલો, અન્ડરલાઇન કરવાનું છે ભાવનગરના. ક્યાંના વતની હતા? તો કે ભાવનગરના વતની હતા. તેઓ દક્ષિણામૂર્તિ સંસ્થા ભાવનગરના સ્થાપક હતા. ક્યાંના સ્થાપક હતા? તો કે દક્ષિણામૂર્તિ સંસ્થા ભાવનગરના સ્થાપક હતા. ગુજરાતના શિક્ષણ ક્ષેત્રમાં નવા નવા પ્રયોગો કરનાર આદર્શ શિક્ષક અને એક શ્રેખર શિક્ષણકાર હતા. તેમના લખાણોમાં સરળ અને સચોટપણે મૂલ્યબોધ પ્રગટે છે અને મહાભારતના પાત્રો તથા રામાયણના પાત્રો તેમના કિશોર ભોગ્ય ઉત્તમ ગ્રંથો છે. ચાલો, એના ગ્રંથ છે એમાં અન્ડરલાઇન કરવાની છે. કયા કયા છે? તો કે બે ગ્રંથો છે. પહેલા ગ્રંથનું નામ શું છે? કે મહાભારતના પાત્રો, અને બીજું છે રામાયણના પાત્રો. ચાલો, હવે લેખક પરિચય 4 લીટીનો છે. હવે જે 3 લીટી આપેલી છે એ આપણે પાઠ વિષયની છે, તો વાંચીશું. આ દ્રષ્ટાંત કથા દ્વારા લેખકની દ્રષ્ટિએ આદર્શ વિદ્યાર્થી કેવો હોય તે વ્યક્ત કરવામાં આવ્યું છે. એકાગ્રતા તથા નિષ્ઠાએ ધ્યેય પ્રાપ્તિ માટે પરમ આવશ્યક ગુણો છે તેવું પણ દ્રષ્ટાંત કથામાં દર્શાવવામાં આવ્યું છે. મહાભારતમાંથી અર્જુનના વિદ્યાર્થીકાળના પ્રસંગને ગુથી અહીં મૂલ્યબોધ સરસ પ્રગટ કર્યો છે. ચાલો, હવે આપણે પાઠ શરૂ કરીશું. કે દ્રુપદના દરબારમાં અપમાન પામીને દ્રોણ ફરતા ફરતા હસ્તિનાપુરમાં આવી ચડ્યા. ચાલો, કોણ હસ્તિનાપુરમાં આવી ચડ્યું? તો કે દ્રુપદના દરબારમાં અપમાન પામીને કોણ આવી ચડ્યું? કે દ્રોણ. ક્યાં આવી ગયા હતા? તો કે હસ્તિનાપુરમાં. હસ્તિનાપુરના એક કુવા પાસે રાજકુમારો રમતા હતા. કોણ રમતું હતું કુવા પાસે? તો કે રાજકુમારો. અને ક્યાં ગામમાં? તો કે હસ્તિનાપુરમાં. દ્રોણે અસ્ત્રવિદ્યાના પ્રભાવથી કુવામાં પડેલો દડો બહાર કાઢી આપ્યો અને કુમારે આ વાત ભીષ્મ પિતામહને તથા મહારાજ ધૃતરાષ્ટ્રને જણાવી, એટલે તે બંને વિચાર કરીને દ્રોણને રાજકુમારોના ગુરુ તરીકે સ્થાપ્યા. ચાલો, કોને ગુરુ તરીકે સ્થાપ્યા? તો કે રાજકુમાર દ્રોણ. કોણ આવશે? રાજકુમારોના ગુરુ તરીકે સ્થાપ્યા. ચાલો, હવે એના પછીનો ફકરો જોશું. કે આ જમાનામાં ગુરુની સેવા એ વિદ્યાર્થી જીવનનું એક આવશ્યક અંગ મનાતું હતું. વિદ્યાર્થીઓ ગુરુકુળમાં રહે તે દરમિયાન આખાએ ગુરુકુળના નાના મોટા તમામ કામો પોતે જ ઉપાડી લેતા અને એ રીતે જીવનમાં સ્વાશ્રયની અણમૂલી તાલીમ પામતા. કેવી તાલીમ આવતી? કે નાના મોટા બધા કામ ગુરુ એટલે કે એના જે શિષ્યો હોય એને જ કરવાના અને સ્વાશ્રયની અણમૂલી તાલીમ આપતા. કોણ તાલીમ આપતું? તો કે ગુરુજી. કોને આપતા? તો કે શિષ્યને. આશ્રમમાં નવો દાખલ થનાર વિદ્યાર્થી આશ્રમની ગાયોને ચારવા માટે જંગલમાં લઈ જતો, આશ્રમના વૃક્ષોને પાણી પાતો, ગુરુના હવિ માટે સમિધ માગી લાવતો અને જીવનના આવા તેવા કાર્યોમાં પલોટાયા પછી જ રીતસરની વિદ્યા ભણવી જરૂરી હતી. ચાલો, ગુરુના હવિ માટે સમિધ માગી લાવતો એટલે કે ભીખ માગી લાવી, બરોબર. અને જીવનના આવા તેવા કાર્યોમાં પલોટાયા પછી જ રીતસરની વિદ્યા ભણવી જરૂરી હતી. એટલે કે આશ્રમમાં બધી તાલીમ આપવામાં આવતી કે શિષ્ય બધી પોતાની જાતે જ બધું કામ કરવાનું અને ગુરુને પોતાની રીતના સમિધ માગી લાવવાની, બરોબર. હવે એના પછીનો છે. કે આમ પાંડવોને તેમજ કૌરવોને ગુરુદ્રોણની સેવાની તાલીમ મળી. કુમારોની પરીક્ષાનો વખત નજીક આવતો હતો. કુમારોએ દ્રોણાચાર્ય પાસેથી કેવી કેવી વિદ્યાઓ મેળવી છે તે હસ્તિનાપુરની સમગ્ર પ્રજા જુએ છે એવો ભીષ્મ પિતાનો મનોરથ હતો અને તેટલા માટે એક આલિશાન મંડપ ઊભો કરી જનતાની સમક્ષ કુમારોની પરીક્ષા કરવાનો વિચાર ચાલી રહ્યો હતો. ચાલો, હવે પછી છે. કે દરમિયાન દ્રોણાચાર્યે પોતાના સંતોષ અર્થે શિષ્યોની તપાસ કરવાનો નિશ્ચય
કર્યું. ચાલો કોણે તપાસ કરવાનો નિશ્ચય કર્યો? તો કે તેના શિષ્યો. કોના માટે કર્યો? કે ગુરુ દ્રોણાચાર્ય માટે. એક વખત છે કે બધા અસ્ત્ર શાળામાં વખતસર હાજર થયા એટલે આચાર્ય અચાનક જાહેર કર્યું કે આજે હું તમારી પરીક્ષા જાહેર કરવાનો છું. ચાલો ગુરુ હોય તો ગુરુ છે આપણા એ પરીક્ષા જાહેર કરવાની હોય છે તો એ અચાનક કરે છે, આપણને પૂછીને કરતા ન હતા. પહેલાંની પરીક્ષા કેવી હતી? કે જે વિદ્યા એટલે કે બાણની તાલીમ, આપણી જેમ લેખનની તાલીમ નહીં પણ કેવી, બાણની તાલીમ, બરોબર. એ કોણ આપતું? તો કે બધા ગુરુઓ. કોને આપતા? તો કે શિષ્યોને. ચાલો બધાને આટલું તો સમજાઈ ગયું હશે. હવેના પછીના પેજ ઉપર જોશું આપણે, પેજ નંબર 77માં, કે રાજકુમારો તૈયાર થયા અને પોતાના સાધનો લઈને બહાર મેદાનમાં આવ્યા. જો તમને ઉપર ચિત્ર પણ આપેલું છે કે રાજકુમારો છે તે પોતાના સાધનો લઈને બહાર મેદાનમાં આવ્યા છે અને મેદાનમાં દૂર એક ઝાડ પર ધોળા રંગનું એક બનાવટી પક્ષી ગોઠવ્યું હતું. કેવું પક્ષી? તો કે બનાવટી. બનાવટી એટલે કે આપણે જાતે બનાવેલું. અને લાલ રંગના બે રત્નોની તેની આંખો બનાવી હતી. આ બનાવટી પક્ષી છે એ કેવું? તો કે કૃત્રિમ. અને તેની બે લાલ કલરની આંખો બનાવી હતી. કેવી? તો એ રત્નો જોડેલા, રત્ન એટલે કે મોતી જોડેલા હતા. ચાલો એના પછી છે, આચાર્યે કુમારોને જણાવ્યું. કોને જણાવ્યું? તો કે આચાર્યે. કોને જણાવ્યું? કુમારોને. પેલા દૂરના ઝાડ પર મેં જે પક્ષી ગોઠવ્યું છે તેની આંખોને તમારે વીંધવાની છે. કોને ગોઠવ્યું છે આ પક્ષી? તો કે આચાર્યે એટલે કે તેના ગુરુએ. કોના માટે? તો કે જે શિષ્ય જેની પરીક્ષા લેવાની છે તેના માટે આ ગોઠવેલું છે. તો કે પેલા ઝાડ છે તેમાં એક કૃત્રિમ પક્ષી ગોઠવવામાં આવ્યું છે અને તેની આંખોને એને વીંધવાની છે. સેના વડે? તો કે બાણ વડે. ચાલો આજે આપણે અહીં સુધી રાખીશું. એના પછીના લેક્ચરમાં આપણે અહીંથી સ્ટાર્ટ કરીશું. અસ્તુ.